રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટે હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારીઓ તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઇસમો ઝડપાઈ રહ્યા છે. ત્યારે જેતપુરમાંથી પણ નકલી પોલીસ ઝડપાયો છે, જે પોતાને પીઆઈ હોવાનો રોપ જમાવતો હતો. કોણ છે આ શખ્સ, શા માટે જમાવતો હતો પોલીસ હોવાનો રોપ, જોઈએ આ રિપોર્ટમાં. જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઈ અને પીઆઈ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશને બોલાવે છે. સાથે જ જેતપુર સિટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી ધમકાવતો હતો. જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ. તેમાં પ્રથમ હું પીઆઈનો રાઇટર બોલું છું, ત્યારબાદ હું જેતપુર સિટી પીઆઈ એડી પરમાર બોલું છું, તેમ કહી તમોએ રસ વસોવાને 15,000 રૂપિયા વ્યાજે આપેલ છે. તેની અરજી સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે, માટે તમે પોલીસ સ્ટેશનને બોલાવે છે. આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈને રાઇટરને મળતા જાણવા મળે કે રાઇટર કે પીઆઈએ બોલાવ્યો જ નથી અને જે મોબાઈલ નંબરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીનો છે જ નહીં, જેથી કારખાનેદારે પોલીસનું ખોટું ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલ શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની એવો પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું. સાથે જ આ કેસમાં તો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો, પરંતુ પોલીસને એવી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોપ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ, જેથી આરોપીની આકરી પૂછપરછ કરીને અન્ય કેટલા લોકોએ આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડસ એપિડેન્સ એવી હતી કે તે લોકોને પોલીસ તો ખોટું નામ આપી ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની ધરાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ તો નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળી છે. સુરેશ બાલિયા, ZSTV, જેતપુર.